મિત્રો અમારા ફેસબુક પેજ ચાણક્ય માર્ગદર્શક વર્ગોને આપ પસંદ કરતા રહેજો અમે ટૂંક સમયમાં એક બ્લોગ પણ બનાવીશું અને વોટ્સઅપ ઉપર આ બાબતે આપણી એન્ડ્રોઈડ એપ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો એની એજ્યુકેશનલ ચેનલ પણ આપણે બનાવીશું અત્યારે પણ આપણી બેસ્ટ મટીરિયલ નામની ચેનલ અસ્તિત્વમાં છે જ એમાં પણ આપણે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો નમસ્કાર મિત્રો હવે છૂટક નિયમો તરફ આપણે છે એ પ્રયાણ કરીએ પહેલો નિયમ અઘોષ વ્યંજન પછી અક્ષર આવે તો અઘોષના સ્થાને તેના વર્ગનો ત્રીજો વ્યંજન આવી જાય નિયમ બરાબર સમજો અહીંયા ત છે એ અઘોષ છે અને સ્વર બધા કેવા હોય તો કે સ્વર તો બધા ઘોષ જ હોય ફરી વાર અઘોષ વ્યંજન એટલે કે ત પછી ઘોષ અક્ષર અથવા વ્યંજન તો આ ઘોષ અક્ષર છે સ્વર બધા કેવા હોય તો કે ઘોષ તો જે આ શબ્દ હોય આ અક્ષર હોય તેના સ્થાને તેના વર્ગનો કેટલામાં અક્ષર આવી જાય ત્રીજો તો આ કેટલામાં પેલો ત દ એટલે અહીંયાથી જશે સદાનંદ આ આ છે એમાં ભળી જાય તો કે દમાં ભળી જશે સદાનંદ હવે દીકવત્તા અંબર તો ક છે એ કેવો છે ક અઘોષ છે કારણ કે ક હંમેશા ચોખ્ખો બોલાય પણ અ છે ક અઘોષ છે અ છે એ ઘોષ છે તો હંમેશા હંમેશા અઘોષ પછી ઘોષ આવે એટલે આના સ્થાને એના વર્ગનો ત્રીજો અક્ષર આવી જાય એટલે કે ક ખ ગ એટલે કે દિગંબર અહીંયા આગળ આપણે જોઈએ ષટવત્તા યંત્ર તો ટ છે એ અઘોષ છે અને ય છે એ ઘોષ છે એટલે ટ ઠ ડ ષડયંત્ર હવે મિત્રો ખૂબ અઘરી વાત તો એ પડે કે સદાનંદમાં તમને એ ખબર પડી જાય કે અહીંયા છે એ ઘોષ અઘોષનું મિલન છે દિગંબરમાં તમને ખબર પડી જાય કે જોડાણ ક્યાંથી થયું છે અને ષડયંત્રમાં તમને ખબર પડી જાય જોડાણ ક્યાંથી થયું છે આ વાત થોડીક અઘરી છે એટલે તમે સદાનંદ લખેલું હોય તો એક તો આનંદ મગજમાં આવી જાય બીજી બાજુ તમારે શું કરવાનું છે તો કે ઉલટું હાલવાનું છે એટલે કે આનો પહેલો અક્ષર લઈ લેવાનો દ થ ત એવી જ રીતે દિગંબરમાં જોડાણ થયું એવું તમને ખબર પડે એટલે એક તો અંબર લઈ લેવાનું પછી ઊંધું હાલવાનું ગ ખ ક એવી જ રીતે ષટયંત્રમાં તમને ષડયંત્ર છે એ ડથી જોડાણા છે એમ ખબર પડે એટલે તમારે ઊંધવા લેવાનું ડ ઠ ટ તો એ રીતે આમ જ્યારે વિગ્રહ કરો ત્યારે પહેલો અક્ષર કરી નાખવાનો અને સંધિ કરો ત્યારે ત્રીજો અક્ષર કરી નાખવાનો એવું આમાં છે ઘોષ વ્યંજન પછી જો અઘોષ આવે આમાં ઊંધું હતું અઘોષ પછી ઘોષ આમાં ઘોષ વ્યંજન પછી અઘોષ આવે તો ઘોષ વ્યંજનના સ્થાને તેના વર્ગનો પહેલો અક્ષર અડધો આવે ઓલામાં આખો આવતો આમાં અડધો આવે કઈ રીતે તો જોઈ શરદ તો એમાં દ છે એ ઘોષ છે અને ક છે એ અઘોષ છે એટલે ઉલટું ચાલવાનું એટલે કે કાલ તો એમના રહે પણ દનો છે એ ઉલટું થઈ જશે દ છે એ કયા વર્ગનો છે તો કે ત વર્ગનો તો સીધો અહીંયા આવી જાય જે વર્ગનો હોય અને કેવો આવે અડધો આવી જાય શરદ કાલ આમ તો આ બે જ શબ્દો છે શરદ પૂર્ણિમા તો અહીંયા ખબર પડી ગઈ કે દ કેવો છે તો કે દ ઘોષ છે અને પ કેવો છે તો કે પ અઘોષ છે એટલે પૂર્ણિમા તો લખી જ નાખવાનું પણ દમાં ઊંધું ચાલવાનું દ કયા વર્ગનો છે એટલે તરત જ ખ્યાલ આવશે કે દ છે એ ત વર્ગનો છે એટલે સીધો અહીંયા ત મૂકી દેવાનું ઉલટું જ્યારે ત અડધો આવે ત અડધો આવે ત્યાં તમારે કંઈ નથી કરવાનું સીધો છે એની જગ્યાએ દ કર નાખવાનો છે શરદ વધતા કાલ અને શરદ વત્તા પૂર્ણિમા કારણ કે આમાં ઉલટું ચાલવાનું હોય કે તથી જોડાણ થયું એમ ખબર પડે અને પછી પાછળ છે એ કોઈ પણ જાતનો અઘોષ વ્યંજન હોય તો ત છે એક એનો સીધો છે ત્રીજો કર નાખવાનો અને અહીંયા છે ત્રીજો હોય ત્યારે પહેલો કર નાખવાનો હવે જોઈએ સ્પર્શ વ્યંજન સ્પર્શ વ્યંજન એટલે કથી મ ક ચ ટ પ એના વર્ગના પચીસ અક્ષરોને કથી મ સ્પર્શ વ્યંજન કહેવાય હવે સ્પર્શ વ્યંજન પછી હરણનો હ આવે તો હના સ્થાને જે સ્પર્શ વ્યંજન હોય એના વર્ગનો ચોથો અક્ષર આવી જાય કઈ રીતે ઉદ વત્તા હાર તો ખબર પડી ગઈ કે આ કથી મ વચ્ચેનો છે અને હ છે એ કેવો છે તો કે હ છે એ સીધો હ છે કેવો છે એ નહીં તો અહીંયા છે એ ત થ ધ ન એમાં કોઈ પણ ક થી મ કોઈ પણ અક્ષર આવે ને અહીંયા હ આવે તો આના સ્થાને ચોથો મૂકી દેવાનો આ કયા વર્ગનો છે તો કે આ ત વર્ગનો છે તો ત પેલો થ બીજો દ ત્રીજો અને ધ ચોથો તો ઉદ્ધાર આવી રીતે થઈ જશે પણ હ છે એ પાછો નીકળી જશે એટલે દ છે એની આરે ધ જોડાશે યાદ રાખજો હ છે એ આમાં નીકળી જાય છે ત્યાર પછી વત્તા હિત તો અહીંયા પણ એવું જ બીનું કે દ અને હ ભેગા થયા તો આનો ચોથો ત થ ધ એટલે તદ્ધિત એટલે કે હ નીકળી જશે હ દ જોડાઈ જશે હવે અહીંયા જુઓ સ્પર્શ વ્યંજન એટલે કે ક થી મ પછી અનુનાસિક આવે ત્રણ જ અનુનાસિક આવી શકે હણ ન મ એમાં હણથી કોઈ બી શબ્દ શરૂ થાય નહીં એટલે તમારે ન ને મ જ આવવાનો તો સ્પર્શ વ્યંજનના સ્થાને આગળના અક્ષરના વર્ગનો અનુનાસિસ એટલે કે પાંચમો અક્ષર અડધો આવે આ નિયમ ખૂબ સમજવામાં અઘરો છે એટલે આપણે નિરાતે સમજીએ જગત કે આગળ મ છે છે તો કે હા પછી અનુનાસિક છે તો કે હા ન અને મ ત્રણ અનુનાસિક છે હવે કરવાનું શું છે આને ભૂલી જજો આ કાંઈ ધ્યાનમાં નથી લેવાનો આ ધ્યાનમાં લેવાનો છે આનો પાંચમો કયો ત થ ધ ને ન એટલે ન કેવો કરી નાખવાનો અડધો અહીંયા ન છે એટલે ન અડધો નથી કર્યો એવું જો સમજશો તો અહીંયા લોચો મારશો અહીંયા સન્માન કરીને બેસશો કે મન અડધો અહીંયા ન અડધો અને વળી પાછો તનો એક નિયમ એ છે ને કે ત પછી જે અક્ષર આવે એ અડધો થઈ જાય એટલે શું કરશે સન્માન કરીને કેટલાય લોકો આવશે એટલે આ નિયમનું અપમાન થાય તો કે હું તમને ફરી વાર કહું છું કે શું જોવાનું છે અહીંયા કથી મ સુધીનો અક્ષર હોય અને અહીંયા છે એ કોઈ પણ અનુનાસિક હોય તો આનો પાંચમો આવશે એટલે ત થ દ ધ ન નહીં જો સત્વતા માન તો અહીંયા ત છે અને ત છે એટલે હું દ ધ ન પણ જો પ પ હોત તો 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 આવત ફ બ ભ મ સમાન છે આવત પણ અહીંયા પ નથી ત છે એટલે યાદ રાખો આગળ ક થી મ હોય અને પાછળ અનુનાસિક હોય તો પેલા પદના છેલ્લા અક્ષરનો પાંચમો અક્ષર મૂકવાનો છે એટલે જગન્નાથ અને સન્માન છે એ થશે યાદ રાખવા માટે એક ચાર્ટ બનાવ્યો છે અઘોષ વત્તા ઘોષ એ ભેગા થાય તો અઘોષના સ્થાને ત્રીજો આવી જાય અને ઘોષ વત્તા અઘોષ થાય તો ઘોષના સ્થાને પહેલો છે એ આવી જાય પણ અહીંયા પહેલો છે એ કેવો આવશે તો કે પહેલો છે અડધો આવશે પહેલો અક્ષર કેવો કરવાનો પહેલો અક્ષર અડધો છે આવશે સ્પર્શ વ્યંજન પછી હ આવે તો હ કાઢી અને સ્પર્શ વ્યંજનનો ચોથો અક્ષર છે એ આવી જાય અને સ્પર્શ વ્યંજન પછી અનુનાસિક આવે તો સ્પર્શ વ્યંજન નીકળી જાય અને એનો પાંચમો અક્ષર છે આવી જાય ફટાફટ એક એક ઉદાહરણ જોઈ ચાર્ટ સાથે મેચ કરી લઈ એટલે અઘોષ વ્યંજન તો અહીંયા ક છે એ અઘોષ છે અને અ સ્વર બધાય ઘોષ જ હોય તો અહીંયા જુઓ અઘોષ નીકળી ગયો એટલે કે ક નીકળી ગયો અને એના સ્થાને એના વર્ગનો ત્રીજો આવી ગયો એટલે ક ના સ્થાને ક ખ ગ ત્રીજો આવી ગયો હવે જોઈ ઘોષ વત્તા અઘોષ આવે તો શું થાય તો આપણે અહીંયા જોઈએ આ દ છે એ કેવો છે ઘોષ ને ક છે એ કેવો છે અઘોષ તો શું કરવાનું તો ઘોષને ઉડાડ દેવાનો એટલે કે દ ને ઉડાડ દેવાનો પછી શું કરવાનું તો કે એના સ્થાને એના વર્ગનો પહેલો પણ અડધો આવી જાય તો દ કયા વર્ગનો છે તો કે દ થ ત અને ત કેવો કરી નાખવાનો તો કે અડધો કરી નાખવાનો ત્યાર પછી સ્પર્શ વ્યંજન એટલે ક થી ગમે તે અને એની પછી હ આ સ્પર્શ વ્યંજન એની પછી હ તો આના સ્થાને હ કાઢી નાખવાનો અને આના સ્થાને કેટલા મૂકી દેવાનો તો કે એના સ્થાને ચોથો મૂકી દેવાનો બેન જોડ દેવાનો એટલે કે ત થ દ ને ધ જોડે એટલે ઉદ્ધાર એવો શબ્દ છે એ થશે પણ થી મ પછી જો અનુનાસિક આવે એટલે કે આ થી મ અને એના પછી અનુનાસિક છે આવ્યું તો શું કરવાનું તો સ્પર્શ વ્યંજન નીકળી જાય એટલે કે કોણ નીકળી જશે ત નીકળી જશે અને એના સ્થાને એના વર્ગનો અનુનાસિક કયો તો તની લાઈન બોલીએ તથ દ ધ ન એનો અનુનાસિક છે એટલે અહીં આવી જાય અહીંયા પણ તજ છે એટલે એના વર્ગનો અનુનાસિક ન છે એ અહીંયા પણ આવી જશે તો મિત્રો આ ઘોષ અને અઘોષના ચાર્ટનો વ્યવસ્થિત અભ્યાસ છે એ આપ કરજો વ્યવસ્થિત અભ્યાસથી આપ આ છૂટક ચાર નિયમો બહુ સરળતાથી યાદ રાખી શકશો આ છૂટક ચાર નિયમોમાં સૌથી મોટી તકલીફ પ્રેક્ટિસની એ છે સત તો સદાનંદ ઘણા બધા કરી આવશે પણ સદાનંદમાં દાથી જોડાણ થયું છે અને એને છૂટું પાડતી વખતે વત્તા આનંદ એવું મગજમાં બહુ અઘરું છે શરતકાલનો દ કરવો એ અઘરો છે ઉદ્ધારનો ઉદ વત્તા હાર એવું કરવું અઘરું છે અને અહીંયા જુઓ સન્માન એનું સતવત્તા માન એવું કરવું એ તમારા માટે થોડુંક અઘરું છે એટલા માટે ઊંધી પ્રેક્ટિસ વધુ કરજો મગજમાં પહેલાં લાવજો સદાનંદ પછી એને જુદું કેમ પાડવું કયો નિયમ લાગુ પાડે છે આ જો વિચારશો તો સંધિ બહુ સરળતાપૂર્વક છે એ શીખી શકશો હવે સંધિના છેલ્લા વિડીયો તરફ છે આપણે પ્રયાણ કરીએ નમસ્કાર